સાણંદ પ્રાંત સાહેબ અને બાવળા પ્રાંત સાહેબને બંનેને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો બાવળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગર દ્વારા ઋષિવંશી સમાજના માણસોની ઉપર અત્યાચાર ગુજારેલ હોય તે અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગૌતમભાઈ બાવળા પોલીસ સ્ટેશન ફરિયાદ માટે ગયા હતા. તે દરમિયાન બાવળા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગર દ્વારા ગૌતમભાઈ ભૈલાલભાઈ અશોકભાઈ નાવોના મોબાઈલ ફોન બરજબરીપૂર્વક પડાવી લીધેલ હતો અને ઓફિસમાં લઈને જતા રહેલા અને આ દરમિયાન ગૌતમભાઈને મોઢા પર લાફા મારેલ હતા, તેમજ છાતીના ભાગે પણ મારવામાં આવ્યો હતો. ગળદાપાટું માર મારવામાં આવ્યો હતો. તો બીજા અન્ય સ્ટાફના માણસોએ પણ માર મારેલ હતો. તેના કારણે ગૌતમભાઈ 16 દિવસ હોસ્પિટલમાં રહ્યા. આજ સુધીમાં તેમને ન્યાય નથી મળ્યો અને ન્યાય માટે તેઓએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આજે સાણંદ પ્રાંત અને બાવળા પ્રાંતને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. કુલદીપસિંહ વાઘેલા અને ગૌતમભાઈના પિતા અને ઋષિવસી સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કુલદીપસિંહની ટીમના લોકો મોટી સંખ્યામાં હાજર જોવા મળ્યા હતા. ફરિયાદ આવી સાંજે અમને જાણ થઈ કે અમનો દીકરો લઈ ગયા છે. અમે એમના ઘરે કહેવા ગયા કે ભાઈ તમારો દીકરો દીકરી અશોકભાઈ અમના સન નહીં સર, અમના છોકરાની છોકરી એટલે તમારી પોત્રી. હા પોત્રી અમના બાબાની પોત્રી. હા દીકરાની પોત્રી. હા 20 વર્ષ છે પણ છોકરાની ઉંમર ઓછી છે. એટલે સાહેબ આમાં એવું થયું કે પછી સાંજે એમને કહેવા ગયા એટલે એ લોકો બે ફોર્મ અમને ગારો બોલ્યા અને જાતિ વિશે બોલવાનું. અમે 100 નંબર ડાયલ કરીને પોલીસ બોલાવી. હવે એ લોકોએ કંઈ પણ દબાણ કર્યા, ગમે તે રાજકારણનું કે પૈસાનું ગમે તે દબાણ કર્યું, પોલીસે અમને લઈ જઈને ખૂબ માર માર્યા. આજ લગી કાલે પરમ દિવસે અમે હોસ્પિટલ લઈ જતા હોસ્પિટલથી ડિસ્ચાર્જ કર્યું. ના સર, ઇનોસન્ટ ગૌતમભાઈ અમે જોશી. હું સિનિયર સિટીઝન છું. તો પીઆઈ જે ડાંગરવાળા હતા તો મને ને મારા દીકરાને બધાને એમની રૂમમાં લઈ ગયા, અંદરથી બંધ કરી અને બેફા મારઝૂડ કરી. ફોન પેલા મારા લઈ લીધા, મારા દીકરાને ગૌતમભાઈને એક મારો તમે, તેમજ મને હું સિનિયર સિટીઝન મારા પણ છોકરા રજની પડે. બે વ્યક્તિ ઉપર પણ ભરોસો મૂકવો પડે. એક વહીવટીતંત્ર, વહીવટીતંત્ર ઉપર ભરોસો ન હોય તો ઉપરવાળો ઉપર ભરોસો રાખવો પડે. કેટલો સાહેબ ઉપરવાળો, આજે 17 દિવસ થયા, કેટલા દિવસ થયા? 17 દિવસ થયા છે. મૂકો તમે, આપણે ન્યાય માટે લડીશું. લોકો પૈસાના દબાણથી જો આ રીતના કરતા હોય સાહેબ તો નાના માણસો તો મરી જવાનું છે. પૈસાના દબાણથી જો આ થતું જ હોય તો અમારે નાનો સમાજ છે સાહેબ, અમારે તો પૂરું થઈ ગયું ને. તમે ખોટા છો તો ઉતાવળી ગયા. ડોક્ટર સાહેબે 10 મિનિટ જાણ કરી છે એ લોકોને કે ભાઈ પેશન્ટ સ્ટેટમેન્ટ આપવા તૈયાર છે, તો પણ આજ લગી હજુ સ્ટેટમેન્ટ આપવા નથી આવ્યા.